सांस्कृतिक रेली आदिवासी नो भोजन अपना लोक संवाद राख्यो आज पाचल सांभळो आज सोनगढ़ पर बैंड छे ग्यारह पर बैंड छे आपो गुजरात आज सांस्कृतिक प्रोग्राम साथे आदिवासी उजवणी पण करी रही छे पण मने दुख साथे जणावता आज खरेखर दुख थाय छे કે આપણને અહીંથી આગળ જવાની પરમિશન આપવામાં નથી આવી અને તમને જણાવું છું કે આપણા ભગવાન બિરસા મુંડા ત્યાં સામે આપણા ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સુધી પણ આપણને હાર પહેરાવવા જવા માટે આજે પરવાનગી નથી અરે સાંભળો અરે સાંભળો આપણે કહીએ છીએ આપણે કહીએ છીએ એક જ ચાલે આદિવાસી ચાલે આપણા દેશમાં આપણું રાજ પણ આજે આપણને માંડવીમાં બેન્ડ કાઢવાની આપણને પરવાનગી નહીં આપવામાં આવી આજે આખા દેશમાં આ દિવસ ઉજવાયો છે પણ આજે અહીંયા પોલીસ ખડકી દેવામાં આવી છે જોઈ લો અરે મણિપુરની ઘટના માટે અમને પણ દુઃખ છે સાહેબ પણ કદાચ મણિપુરની ઘટના માટે આવું ને કર્યો હોત તો ત્યાં કદાચ આ ના હતા આજે બીજી એક વસ્તુ ખૂબ મોટી વસ્તુ આ રેલીને રોકવા માટે અમુક લોકોએ અરજી આપી પોલીસ સ્ટેશનમાં કે રેલી અને બેન્ડની પરમિશન નહીં આપવામાં આવે સમાધાનનો રસ્તો નીકળ્યો મૌન રેલી નીકળી અમે કીધું કાઢો વાંધો નહીં પણ સાંભળો આ બધા તમારા યુવાનોના અત્યારે મોડા શાંતિ જશે અત્યારે આપણને પીઆઈએ કે મૌખિક પરમિશન આપી હતી કે તમે લોકો રેલી કે ડીજે મૌન રેલી પછી કાઢો પણ આજે તાત્કાલિક ધોરણે એમણે કીધું કે માંડવીમાં રેલી તમે નહીં કાઢી શકો આ તો ક્યાંની વાત છે અરે બધા ડૂબી મરો બિરસા મુંડાના પતળા સુધી પણ બિરસા મુંડાના પુતળા સુધી પણ આપણને જવા માટે પરમિશન આ જોઈ લો સામે બધી પોલીસ છે આદિવાસી સમાજનો ભાગ છીએ કે નહીં એક મિનિટ શાંતિ રાખો એક મિનિટ શાંતિ રાખો બધા એક મિનિટ શાંતિ રાખો બધા એક મિનિટ શાંતિ રાખો બધા હું એક યુવા પ્રતિનિધિ તરીકે ગુજરાતના મિનિસ્ટર કુંવરજી હળપતિભાઈ સાહેબને રિક્વેસ્ટ કરું છું કે 15 મિનિટની અંદર અહીંની પરમિશન આપવામાં આવે કે બીજા તમામ આગેવાનોને કહેવામાં માગું છું કે અહીંથી પરમિશન આપવામાં આવે નહીં તો આપણે બધા યુવાનો અહીં જ બેસીશું આપણે બધા યુવાનો અંબાજી નાકા પર બેસીએ છીએ અત્યારે ન્યાય નહીં મળે પરમિશન નહીં મળે ત્યાં સુધી આપણે અહીંથી હટવાનું નથી પરમિશન નહીં આપવામાં આવે તો કોણે અરજી કરી છે એમના નામો અત્યારે ડિક્લેર કરીશ હું ડિક્લેર કરીશ નામ સાથે બધાનું અને શું આપણે એક જવાબ આપો શું આપણે સમસ્ત આદિવાસી સમાજનો ભાગ છીએ છીએ કે નહીં તો આદિવાસી સમાજ પર કોઈ અમુક સંઘ
સંગઠનો જો હક નથી બરાબર છે એટલે અત્યારે આપણે બધા અત્યારે ધરણા પર બેસીએ છીએ કોની સંધાય મળે ત્યાં સુધી આપણે લટવાનું નથી।